Dick maybe. રીતેશ સેવક. રીતેશભાઈ, ચંદનનો ભગવાનને શણગાર કરવામાં આવે છે અને ઘસવામાં પણ આવે છે, કઈ રીતે આખી સિસ્ટમ હોય છે? શ્રી રણછોડરાય મહારાજનો હું પૂજારી છું, રીતેશ સેવક મારું નામ છે. વર્ષોથી રણછોડરાય જે છે એ આઠ ભોગને આધીન છે અને વસ્ત્ર અલંકાર એમને પહેરાવવામાં આવે છે. ભગવાનને જે ઉનાળાની જે ખરેખરી ઋતુ હોય છે એમાં શ્રી ભગવાન રણછોડરાયને ચંદનના વાગા, જે સવા શેર ચંદન આજે તમને દેખાય છે પથ્થર ઓળસ્યું, એની પર લાકડાનું સુખડનું લાકડું બધા બ્રાહ્મણો અને બધા સેવાભાવી મિત્રો હાથ વડે ઘસીને સવા શેર જેટલું ચંદન કાઢે છે, એનીમાંથી પાણી નીચોવી એની અંદર કેસર અત્તર ગુલાબજળ મેળવી અને એનો જે લેપ હોય છે એ ભગવાનની છાતી ઉપર, ગળા ઉપર અને ચરણ ઉપર બપોરે 12-4 સુધી લગાવવામાં આવે છે. એને ચંદનના વાગા એટલે ચંદનના વસ્ત્ર કહેવામાં આવે છે અને તે બહારના વૈષ્ણવ પણ કરાવી શકે છે. જેને પણ કરાયો હોય, કોઈ પણ બીજા વસ્ત્ર કરાવવામાં આવે મોંઘા મોંઘા 4-5 લાખ રૂપિયાના, પણ એ પાછા મળતા નથી, પણ આ ચંદનનો વાગો છે એ પૂરેપૂરો તેમને આપી દેવામાં પાછો આવે છે. જનક મહારાજ, રણછોડરાય મંદિર, ડાકોર. ભગવાનને ચંદનના વાગા કરાવવામાં ડાકોર રણછોડરાયજીનું મંદિર ગુજરાતની અંદર આવેલું છે અને રણછોડરાય મંદિરમાં અખા ત્રીજના દિવસથી કે જેઠની પૂનમ સુધી ચંદન વાગા ધરાવવામાં આવે છે. ચંદન વાગા ભગવાનને છાતીએ લેપ કરવામાં આવે છે ચંદનનો, એની અંદર કેસર હોય છે, મલ્યાગરી હોય છે અને એની અંદર ભગવાનને લગભગ રાજભોગના સમયે એટલે 10:30-11 વાગ્યાની આજુબાજુ ચંદનના વાગા ભગવાનને ધરાવવામાં આવે છે. તે સાંજે 4:30 સુધી રાખવામાં આવે છે અને આ ગરમીની અંદર ચંદન વાગા ધરાવતી ભગવાનને ઠંડક રહે એના માટે ખાસ ધરાવવામાં આવે છે. ચંદન વાગાની જ્યારે ધરાવવામાં આવે ત્યારે અંદર શ્રી રાધે લખવામાં આવે છે, કોઈ જય રણછોડ લખે છે, કોઈ અંદર અવનવી ડિઝાઇન પાડીને શિવજી પણ બનાવી શકે છે. આવી રીતથી ચંદન વાગા ધરાવવા, ચંદન વાગા ધરાવે ત્યારબાદ ભગવાનને ગુલકન અને ગુલાબ પાકનો ભોગ ધરાવવામાં આવે છે ભગવાન રણછોડરાયને. અને સાંજે ચંદન વાગાના હિસાબે આ ગરમી પડે છે તો સાંજે દૂધભાત પણ ધરાવવામાં આવે છે. આ ચંદન વાગાનું મહત્વ એ છે કે ઠાકોરજીને ગરમી ના લાગે અને ઠંડક રહે એના માટે ચંદન વાગા ધરાવવામાં આવે છે.